જૂનાગઢના ભેસાણમાં સિંગતેલના ડબ્બામાં દિવસે ને દિવસે વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગને પડતા મોંઘવારીના મારમાં વધુ એક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત તેલના ડબ્બામાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડબ્બા ભાવ વધારો ઝીકી દેવાતા છેલ્લા 3 દિવસમાં તેલના 1 ડબ્બે 90 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. આજે સિંગતેલના ડબ્બાની કિંમત વધીને 2960 થઈ ચૂકી છે. આ મગફળીની સંગ્રહખોરી કોના પાપે થઈ રહી છે? આટલું મોંઘું તેલ થયું છે. મગફળીના ઊંચા ભાવથી વેપારીઓ મિલ માલિકોને રિપીટ. મગફળીના ઊંચા ભાવથી વેપારીઓ મિલ માલિકોને પણ મગફળી ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે. ખાદ્યતેલના ભાવ વધારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રોજિંદા વપરાતા મસાલા મોંઘા થયા, દૂધ છાશમાં વધારો ઝીંકી દેવાયો, ગરીબ લોકોની કમર તોડી નાખી છે. હવે મોંઘવારીનો માર રાજ અને ગૃહિણીઓ કેવી રીતે સહન કરશે? ગૃહિણીઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે. જૂનાગઢ જિલ્લો છે, વેસાણ તાલુકો છે. હવે ગુજરાતભરમાં તેલના ભાવ છેલ્લા અઠવાડિયામાં વધતા જાય છે. વેસાણમાં મિની ઓઇલ મિલ આવેલા છે અને માલિકો આપણી સાથે છે, આપણે ખાસ વાત કરીશું. આપનું નામ શું? મિતુલભાઈ. હવે એક અઠવાડિયા છે તેલના ખાસ ભાવ વધતા જતા હોય, હવે ગૃહિણીનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. આપ કેવી રીતે વેચો છો? અત્યારે તેલના ભાવ ઊંચા હોવાથી તેલમાં કસ્ટમરમાં થોડું 50% ઘટાડો છે. પણ પહેલાં આજથી 1 વીક પહેલાં જે ભાવ વધતો હતો એથી થોડું પાછું નીચું આવતા થોડીક ગરાકીમાં જોશ જોવા મળે છે. ના, એટલે મગફળી મોંઘી છે, કારણ શું છે? મોંઘું થવાનું કારણ શું છે? તેલ મોંઘું થવાનું કારણ મગફળી અત્યારે 1400 થી 1500 રૂપિયાના ભાવ છે, તો એના હિસાબે થોડું મોંઘું પડે જ છે. તો મિતુલભાઈ, હવે આ ગ્રાહકો આવે તો કેવી રીતે તેલ માંગે છે? વધારે કરી દે છે ઓછું? ના, અત્યારે તેલના ભાવ ઊંચા હોવાથી જેમ જેમ એને જોઈએ એમ જ લઈ જાય છે. પહેલાં એક સાથે 5-5-10 ડબ્બા લઈ જતા એ ગરાકીમાં થોડું કામ છે. તમે જોઈ શકો છો મોંઘું તેલ થયું છે તો ગૃહિણીઓ ખાસ કાપ મૂકેલો છે. અને ખાસ તો તમે જોઈ શકો છો કે મગફળીની સંગ્રહખોરી ખાસ થતી હોય તો આને તો દામની ખૂબ જ જરૂર છે. બાકી તો આ ભાવ વધતા જ રહેશે. હવે ગૃહિણીને ઘર કેમ ચલાવવું? બજેટ તો એકદમ ગૃહિણીનું ખોરવાય. તેલના ડબ્બાનો શું ભાવ છે? 3000 થઈ ગયા. રસોઈ બનાવી છે? મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.